બનાસકાંઠામાં આવેલા માર્કેટયાર્ડોની પેટીઓમાં દિવાળી વેકેશન બાદ લાંબ પાંચમે મુહૂર્ત કરતા હોય છે. આ પ્રણાલી વર્ષોથી રાબેતા મુજબ ચાલી આવી રહી છે. થરાદ માર્કેટયાર્ડમાં આજે લાંબ પાંચમ નિમિત્તે પેટીઓના મુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ મુહૂર્ત બનાસકાંઠાના સાંસદ અને એપીએમસી ચેરમેન પરબતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યા હતા. પરબતભાઈ પટેલે થરાદ એપીએમસીના તમામ વેપારીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. વેપારીઓ દ્વારા કાંટા પૂજન કરીને હરાજી ચાલુ કરવામાં આવી હતી, જેમાં સૌ પ્રથમ મગની હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં એપીએમસીના સેક્રેટરી અને વેપારીઓ હાજર રહ્યા હતા. હરાજીમાં સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આજે દિવાળીના વેકેશન બાદ ખેડૂતો મગફળી અને મગ જેવા પાકને લઈ થરાદ એપીએમસી માર્કેટયાર્ડ પહોંચ્યા હતા. આજથી માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે. માર્કેટયાર્ડની અંદર દિવાળી તહેવારો નિમિત્તે વેપારી મિત્રોની માગણી આધારે તારીખ 18 અગિયાર થી 18 અગિયાર સુધી રજા જાહેર કરવામાં આવેલ હતી. આજે લાભ પાંચ અમે દરેકે પોતપોતાના ધંધાની અંદર મુહૂર્તો ચાલુ કરી અને મુહૂર્ત સાચવ્યું છે, જેની અંદર ખેડૂતો બહોળા પ્રમાણમાં પોતાનો ખેત ઉત્પન્નનો માલ લઈને આવ્યા છે. એમને ખૂબ જ આજે સારા પોતાના ભાવો મળી રહ્યા છે અને દરેક માર્કેટયાર્ડની અંદર દરેકના ઉપર ખુશી જોવા મળી રહી છે. એ આનંદની વાત છે.